કરીએ જે ભાગ્યે જ છે જોવા મળે છે એવી સહકારી મંડળી. અત્યારે પેટ્રોલિયમ પેદાશો, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની જરૂરિયાત જબરદસ્ત દિવસે ને દિવસે વધતી જાય છે. ગેસનું મહત્વ હવે પર્યાવરણને કારણે પણ વધવા માંડ્યું છે. તો તમે જે ચરોતરમાં ચલાવો છો, ચરોતર ગેસ સહકારી ગેસ મંડળી, એના તમે ચેરમેન છો, કારણ કે આ એક નવી વાત છે. સમગ્ર એશિયા ખંડમાં આવી મંડળી એકમાત્ર છે, તો એ સ્થાપનાનો વિચાર કેવી રીતે આવેલો અને મંડળી શું કામ કરે છે એ અમારા પ્રેક્ષકોને જણાવો. આનો આખો વિઝન તમે નામ સાંભળ્યું છે, શિવનભાઈ સાથી, એ બહુ સહકારી આગેવાન હતા. બહુ એટલે 1999માં એમણે દૂધનો એક્ઝામ્પલ, જેવી રીતે આણંદમાં દૂધનું વિતરણ થાય છે સહકારી ધોરણે, એ જ મોડેલ ઉપર એમને એમ થયું કે આપણે ગેસ વિતરણ કેમ ના કરી શકીએ અને ઘરે ઘરે પાઇપલાઇન પાઇપ મારફતે ગેસ કેમ ના આપી શકાય. હવે અમારા એરિયામાં તો ચરોતર વિસ્તારમાં તો ગેસ છે જ નહીં. બાવડાથી પાઇપલાઇન 65 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી અને આણંદમાં ગેસ લાવેલા શિવનભાઈ સાહેબ, અને એ અમે બધા સ્થાપક ડિરેક્ટર છે. એ ટાઈમથી અમે આ સરકારી ધોરણે ગેસ વિતરણ કરવાનું વિચારેલું, કે સસ્તો ગેસ રોહિંગ. પ્રારંભ ક્યારે કર્યો? 1999માં, એટલે બહુ વહેલો પ્રારંભ. અમે જ્યારે રમેશભાઈ જ્યારે ગેસ વિતરણનું ચરોતર ગેસ સહકારી મંડળી સ્થાપી, એ ટાઈમે ગુજરાતમાં પણ પાઇપથી ગેસ વિતરણ કરતી કોઈ સંસ્થા નથી, એક્સેપ્ટ બરોડામાંથી કોર્પોરેશન. બાકી અમદાવાદમાં પણ એ ટાઈમે નથી, એટલે વી આર ફાઉન્ડર્સ ઇન ગેસ ડિસ્ટ્રીબ્યુશન. અને એ વિતરણ જે કરું છું એને લાભાર્થીઓ કોણ છે? અત્યારે 18,000 ડોમેસ્ટિક કસ્ટમર છે, 18,000, અને 14 ગામોમાં અમે ગેસ વિતરણ કરીએ છીએ પાઇપલાઇન મારફતે. પછી આણંદ વિદ્યાનગરની તમામ ઉદ્યોગો બધા, એમાં 150 ફેક્ટરી વિદ્યાનગરની આસપાસ ગઈ, બધી ફેક્ટરીઓ અમારો ગેસ ઉપયોગ કરે છે. અને મોટામાં મોટું કન્ઝમ્પશન અમારું અમૂલ ડેરી, તમામ આખી અમૂલ ડેરી ચરોતર ગેસના ગેસથી ચાલે છે. અમારું 50% કન્ઝમ્પશન ઇઝ ઓનલી અમૂલ ડેરી. એટલે સહકારી ધોરણે અમે ડોમેસ્ટિક 18,000 કસ્ટમર્સ છે, ઇન્ડસ્ટ્રીઝ 150 કસ્ટમર છે, અને આણંદ વિદ્યાનગરની આસપાસના તમામ કોમર્શિયલ, એટલે કે હોટેલો, હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, પછી કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, કોઈ પણ એજ્યુકેશનલ સંસ્થા હોય, એ બધાને અમે સબસિડાઈઝ રહી શકીએ ગેસ આપીએ છીએ. વિદ્યાનગરની આસપાસ ઘણી બધી એજ્યુકેશનલ સંસ્થાઓ છે, એ બધાની લેબોરેટરીમાં, એ બધાની છાત્રાલયમાં વિદ્યાર્થીઓ, અમારે ત્યાં વિદ્યાનગરમાં 80,000 સ્ટુડન્ટ્સ આવે છે, એ 80,000 સ્ટુડન્ટ્સને પણ અમે રોજે રોજનો ગેસ પૂરો પાડીએ છીએ. એટલે એના લીધે, સસ્તા ગેસના લીધે એમનો જે મંથલી ફૂડ બિલ આવે છે એ બહુ રિઝનેબલ રીતે આવે છે. બહુ મોટી રાહત છે એમને, અને મોટામાં મોટી ગૃહિણીઓને એ રાહત થઈ ગઈ છે કે આ ગેસના બાટલામાંથી એમને છુટકારો મળી ગયો. તમે શરૂ કરી ઘણી શિક્ષણ સંસ્થાઓ સાથે